સાબરકાંઠા જિલ્લામાં પ્રથમવાર સરકારે દિવેલા તેલબિયા ઉત્પાદન સંઘ દ્વારા વ્યાજબી અને સબસિડીવાળા બિયારણ વિતરણ સ્વેપનો શુભારંભ કરવામાં આવ્યો. ઈડરના મોહનપુરા ખાતે સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકાના સહકારી દિવેલા તેલબિયા ઉત્પાદક સંઘ દ્વારા રાષ્ટ્રીય બીજ નિગમ દ્વારા પ્રમાણિત સબસિડીવાળી મગફળી સોયાબીન ડાંગરનું બિયારણ માટે વિતરણ સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ વખતે રિટેલ શોપનો શુભારંભ કરવામાં આવ્યો, જેને ઓથોરાઇઝ ડીલર તરીકે સાબરકાંઠા જિલ્લા દિવેલા સંઘ મોહનપુરા ઈડરની નિમણૂક કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા અને પ્રમાણિત બિયારણ ઘર આંગણે મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને હાલમાં મગફળીના વાવેતરની સિઝન ચાલી રહી છે ત્યારે બજારમાં મળતા પ્રાઇવેટ ફર્ટિલાઇઝર અને બિયારણની દુકાનોમાં મળતા મોંઘા દર બિયારણના કરતાં વ્યાજબી ભાવે અને સબસિડી સાથે સિઝનેબલ બિયારણો મળી રહે તે માટે રિટેલ શોપનો આજરો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોહનપુરા ફરફરાદી અને શાકભાજી સહકારી સંઘ ખાતેથી ગુણવત્તાયુક્ત વ્યાજબી ભાવના બિયારણ મેળવવા નોંધણી માટે આ પ્રમાણે ડોક્યુમેન્ટ ખેડૂતોએ લાવવાના રહેશે. આધાર કાર્ડ 2 નંબર 8 અ 3 2 પાસપોર્ટ ફોટા, બેંક પાસબુકની નકલ જમા કરાવી રહેશે. આ કાર્યક્રમમાં નેશનલ સીડ્સ કોર્પોરેશન ગાંધીનગર રિજનલ મેનેજર એન આર યાદવ, એરિયા મેનેજર ઈડર સીપી સિંઘ, માર્કેટિંગ ઇન્ચાર્જ તેજમલ સેની, પ્રોડક્શન ઇન્ચાર્જ નરેન્દ્રકુમાર સેપટ અને સાબરકાંઠા જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘના ચેરમેન અશોકભાઈ પટેલ, સતીશભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ અને સાબરકાંઠા જિલ્લા અને ઈડર તાલુકાના ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજેશ ચાવડા, જયશ્રી, ઈડર.